કહેવાય છે કે અડગ મનનો માનવી ધાર રીતે કરી શકે છે. આજ કહેવતને સુરતના એક શખ્સે સાર્થક કરી બતાવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા વર્ષોથી ગરીબ બાળકોના ભણતર સાથે ભવિષ્ય ઘડતર માટે કાર્યરત છે. ત્યારે આ શાળાના એક વિદ્યાર્થી ચેતન શેડીએ શાળા સાથે પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે અને ડોક્ટરની પદવી સાથે સામાજિક કાર્યો પણ અગ્રેસર કર્યા છે. જોકે ડોક્ટર ચેતન દ્વારા પોતાની જ શાળામાં વિનામૂલ્યે નેત્રનિદાન ચશ્માનું શિબિરનું આયોજન કરતા એક અદ્ભુત સમન્વય સર્જાયો હતો. આ શાળામાં ભણતા બાળકોમાં શ્રી ચેતન સાળી આ અમારી શાળામાં ધોરણ 1-7માં ભણેલ છે. ગરીબ વિદ્યાર્થી હોય તે આગળ ભણી ડૉક્ટર ગ્રેજ્યુએશન પદવી તેમણે મેળવેલ છે અને તેઓએ અમારી જ શાળામાં આવી બાળકો માટે, ગરીબ બાળકો માટે આઈ કેમ્પ ગોઠવવામાં આવેલ છે. અને અહીંયા આ સ્કૂલમાં હું પોતે ભણીને ગયો, 1-7 ધોરણ હું પોતે ભણીને ગયો છું. અને બીજી વસ્તુ કે મારા ટ્રસ્ટ દ્વારા, અમારી સંસ્થા દ્વારા અમે અહીંયા આઈ ચેકઅપનું કેમ્પ રાખ્યો છે, જે આજના દિવસે મૂક્યું છે. હું એ જ કહેવું છું કે એવું જરૂરી નથી કે કોઈ છોકરા સુરત મહાનગરપાલિકાની સ્કૂલમાં ભણીને કંઈ બની શકતો નથી, પણ એ બન્યું છે અને આજે વધારે હું પોતે છું. બરાબર, તો હું તમામ વિદ્યાર્થીને એક જ કહેવા માગું છું કે મહેનત કરશો તો બધું સફળ થશે. અને બીજી વસ્તુ કે એ કરવા બદલ હું એમને ઈચ્છા વ્યક્ત કરું છું કે એ મહેનત કરે અને આગળ વધે. ઉલ્લેખનીય છે કે કોઈ પણ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ભણી ગણીને કોઈ સારી જગ્યાએ પહોંચી શકતો નથી એવી લોકોની માનસિકતા હોય છે, પણ આ વિદ્યાર્થીએ આજ શાળામાંથી શિક્ષણ બાદ ડોક્ટરની પદવી મેળવી સાબિત કરી બતાવ્યું છે કે કૌશલ્ય હોય અને મહેનત કરે તો કોઈ પણ શાળાના ભણતરથી વ્યક્તિ સફળ થઈ શકે છે. કેમેરામેન રાહુલ આહિરે સાથે રાહુલ નાવી, ગુજરાત ન્યૂઝ, સુરત.